This is Dr. Kabir Raj Dev Singh. He is one of the best students ever graduated from Delhi Institute of Medical Science with an impeccable. हाथ से फिसल गया था। नहीं दूर हूँ क्यों दूर मैं रहूँ तेरा गुरूर हूँ। तू फासला मिटा तू ख्वाब सा मिला क्यों ख्वाब तोड़ दू। बेख्याली में भी तेरा ही ख्याल आए। हेलो एंड वेलकम टू जो बका। दिस इज प्रतीक। 2017 नू हिट मूवी रीजनल मूवी अर्जुन रेड्डी एनी ऑफिशियल रीमेक एटले कबीर सिंह सेम डायरेक्टर सेम स्टोरी। बेसिकली कबीर सिंह एटले 2019 नो देवदास। હું મૂવી જોઈને બહાર આવ્યો ને ત્યારે મને મૂવી બહુ જ ગમ્યું। પછી હું બીજા અલગ અલગ લોકોને મળ્યો ત્યારે અમુક લોકોને નતું ગમ્યું મૂવી, ખબર નહીં, તો પછી તમને મિક્સ રિવ્યુઝ મળી શકે એવા ચાન્સીસ ખરા। પણ કબીર સિંહ રિસેન્ટ ટાઈમમાં જેટલી બી લવ સ્ટોરીઝ આવી ને એ બધા કરતા હટકે અને સારી છે એવું મને લાગ્યું। અને જેને જેને અગ્રેસિવ મૂવી ગમતા હોય, ઇન્ટેન્સ લવ સ્ટોરી વાળા મૂવી ગમતા હોય બધાને ગમશે। શાહિદ કપૂર વોટ અ પરફોર્મન્સ મેન, જોરદાર, ગજબ, નેક્સ્ટ લેવલ, કોઈ શબ્દો નથી, એવી સારો પરફોર્મન્સ છે આપણને ખબર જ છે આવા રોલ્સમાં। પણ આખા મૂવીમાં છવાયેલો રહે અને એને જોવાની મજા પડે, એટલે જો તમે એક શાહિદ કપૂર ફેન છો તો સવાલ જ નથી ઉઠતો કંઈ। પણ જો તમે શાહિદ કપૂર ફેન નથી તો એકવાર ખાલી મૂવી જોઈ આવો, 110% તમે શાહિદ કપૂરના ફેન થઈ જશો। ક્યારા અડવાની બ્યુટીફુલ લાગે છે, સારી છે, બંનેની કેમિસ્ટ્રી સારી છે। એણે એક બ્યુટીફુલ ઇનોસેન્ટ ગર્લનો રોલ કરવાનો હતો પણ એણે કર્યો, પણ ઇનોસેન્ટ ગર્લ બોલે તો ખરી ને, આ તો કંઈ બોલતી જ નથી આખા મૂવીમાં। એટલે આમાં કેવું થશે કે એક પેજ આમ એને માગ્યો હશે કે સાહેબ આજે મારે શું બોલવાનું, તો ડિરેક્ટરે આમ પેજ આપ્યું કે લો આ મોઢે કરી નાખો। પછી એને કીધું કે સારું મને કાલનું બી પેજ આપી દો, હું ઘેરથી મોઢે કરી નાખીશ। તો પછી સાહેબે કીધું ના આખા મૂવીમાં તારે આટલું જ બોલવાનું, એક જ પેજ છે તારે, એટલે કંઈ એના ભાગમાં કંઈ બોલવાનું આવતું નથી। આ બંને સિવાય એક સ્ટ્રોંગ કેરેક્ટર શાહિદ કપૂરના ફ્રેન્ડનો રોલ જેણે પ્લે કર્યો છે શિવા, એના પ્રત્યે પણ આપણને લાગણીઓ થાય, એટલું સરસ કેરેક્ટર એને પ્લે કર્યું છે। મૂવીમાં ઘણા બધા માઇનસ પોઈન્ટ્સ પણ છે, જેવી રીતે કબીરને ઘડીએ ઘડી નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય, જે આપણને લાગે કેમ આટલી વાતમાં। કબીર પોતાની ગર્લફ્રેન્ડને પોતાની પ્રોપર્ટી માને, પછી કબીર પાસે બધું પરફેક્ટ છે, જેમ કે એની પાસે ફ્રેન્ડ્સ પરફેક્ટ, ફેમિલીમાં મા બાપ ભાઈ બધા પરફેક્ટ, પછી એનું કરિયર પરફેક્ટ, બધું સ્મૂથ ગોઈંગ છે, એની પાસે ગર્લફ્રેન્ડ પરફેક્ટ, બધું પરફેક્ટ છે, તોય લાઈફ પરફેક્ટ નથી। ઇવન એની તો દાદી બી અન્ડરસ્ટેન્ડિંગ, તોય લાઈફ પરફેક્ટ નથી। પ્લસ પોઈન્ટ બેકગ્રાઉન્ડ સ્કોર એન્ડ સોંગ્સ, એટલે બેકગ્રાઉન્ડ સ્કોર તો એટલો જોરદાર ને કે તમને ઘડીએ ઘડી આમ મજા આવે કે હા મ્યુઝિક આવ્યું, મ્યુઝિક આવ્યું। અને સોંગ તો બે ખ્યાલી થિયેટરમાં જોવું ટ્રીટ છે બોસ, ટ્રીટ। 3.5 વગાઝ આઉટ ઓફ 5 અને એ સર્ટિફાઈડ મૂવી છે, એટલે કોની સાથે જોવા જાઓ છો ધ્યાનમાં રાખીને જજો। હજુ એક અમે રેકોર્ડ કરેલો મૂવીનો લાસ્ટ સીન બતાવું જોઈએ। અરે હું શું કહું છું, તારી જે તારા દવાખાને જે પેલી છોકરી આવી હતી કોણ હતી? એટલે હું શું કહું છું, તું શું બોલે છે, એટલે તું કહું એનો જવાબ આપ। હા બે હું આ નહીં કરું, બીજું પેન્ટ નહીં લાવ્યો, હું આ નહીં કરું।